અને હવે અન્ય સમાચારો તરફ આગળ વધીએ. વધુ એક મહત્વના સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે. દાહોદમાં લીંબડી નજીકથી નવજાત બાળકી મળી આવી. સીમરખેડી ગામે મંદિર આગળથી નવજાત બાળકી મળી આવી. પોલીસને જાણ કરાતા પોલીસે બાળકીને કબજો લઈને તેને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપી છે. પોલીસે બાળકીના માતાને શોધવા માટે તપાસ તેજ કરી છે. વહેલી સવારે નિષ્ઠુર માતા પોતાની બાળકીને મંદિર આગળ મૂકીને ચાલી ગઈ હતી. મહત્વનું છે કે સીમરખેડી ગામના લોકોને મંદિર આગળ બાળકી હોવાનું જાણ થતાં તેમણે પોલીસને આ અંગે જાણ કરી, જેના પછી પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકીને હોસ્પિટલમાં ખસેડી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હરીન ફોન લાઈન પર. હરીન, ફરી એકવાર નવજાત બાળકી ત્યજી દેવાય છે ક્યાંની આ ઘટના છે, ત્યારે બાળકીની તબિયત કેવી? જે લીમડી નજીક જે સીમલખેડી ગામ છે ત્યાં તાજી જન્મેલી બાળકી વહેલી સવારે મળી આવી હતી. જે સીમલખેડી ગામનું મુખ્ય માર્ગ આવેલો છે ત્યાં મંદિર છે. મંદિરની બાજુમાં જ બાળકી સવારે જે એક યુવાન નીકળ્યા હતા તેઓને મળી આવ્યા હતી. ત્યારબાદ તેઓએ તાત્કાલિક 108 ને કોલ કર્યા બાદ પોલીસને પણ જાણ કરી હતી અને હાલ બાળકીને જાલોદ સરકારી દવાખાને વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે. જી બિલકુલ. હરીન, એક રીતે પોલીસ તપાસ કેટલે પહોંચી છે તે જાણવું ખૂબ જ જરૂરી છે, કેમ કે ખુદ માતા આટલી નિષ્ઠુર બનીને પોતાની બાળકીને આ રીતે ત્યજી દે ખૂબ જ મોટી ઘટના કહેવાય. જી હાલ તો જે બાળકીની સ્થિતિ છે તે ખૂબ જ નાજુક છે, જેને લઈને હાલ તેની સારવાર ચાલી રહી છે. પરંતુ પોલીસ દ્વારા આજુબાજુના જે ગામો છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે કે આ નવજાત બાળકીને અહીંયા કોણ ત્યજી ગયું હતું અને જેને આ બાળકી મળી હતી તેની સાથે પણ પોલીસની પૂછપરછ ચાલી રહી છે. જી બિલકુલ. હરીન, જોડાયેલા રહેજો આપણી સાથે. આ ત્યજી દેવાયેલી હાલતમાં બાળકી મળી આવી હતી તે વ્યક્તિ પણ સુરેશભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સુરેશભાઈ, Zee24 કલાકમાં આપનું સ્વાગત છે. આપને ત્યજી દેવાયેલી હાલમાં આ બાળકી મળી આવી હતી, કેવી રીતે ખબર પડી અને એ વખતે આ બાળકીની હાલત કેવી હતી? હા, તંદુરસ્ત હાલત છે. હા હા, અને મેં મને જાણ કરી કે અમારા ભાઈ છે સરપંચ કનુભાઈ કિશોરી, એમને ગંગાબેન કાંતિલાલ કિશોરી એક વિધવા ભાઈ છે એમને જાણ કરી. એક બહાર કુદરતી આશ્રય ગયા છે, રોડ ને બાજુ બાજુ એમનું ઘર છે મકાન. હા, તો એનો અવાજ આવ્યો રડતા બાળકીનો, નાની બાળકીનો. એટલે મંદિરના પગથિયા આગળ? હા, મંદિરની પાસે મંદિરના ગેટ ઉપર જ મૂકેલી હતી બાળકી. હનુમાન દાદાનું મંદિર છે, રોડ ટચ કરંબા રોડ, મેઈન રોડ કરંબા રોડ ની બાજુમાં જ મંદિર છે નાનું. બરાબર. એટલે તમને જાણ થઈ એટલે તમે બીજા બધાને પણ કહ્યું હશે કે આ પ્રકારની હાલત છે. હા જી, આજે બધા બહુ આખા ટોળો વળી ગયો પછી દેખવા વાળા તો બેન. પછી પોલીસને જાણ કરી? પછી ના, મેં પહેલા એમને પોલીસને લીમડી 0 26 180 3125 પર રિંગ મારી પોલીસ સ્ટેશન લીમડી. હા, આ આજે બાળકી હતી. બિલકુલ સુરેશભાઈ, આજે બાળકી હતી તમે? હા, એમને ફોન ઉપાડે બેન ને મેં કીધું કે બેન અમારે ત્યાં મંદિર સ્થાન પર ત્યાં એક બાળકી મૂકેલી છે કુકની, તંદુરસ્ત બાળકી અને જીવિત બાળકી છે, તો આપને જાણ કરી છે મેમ. તો કે સારું કે હું સાહેબ ને વાત કરીશ ને પછી તમને જણાવીશ. તો એમને સાહેબ ને જાણ કર્યા પછી તપાસ કરી આપણા PSI ડામોર સાહેબ છે, મનોજ ડામોર લીમડી પોલીસ સ્ટેશન. તો એમને કીધું સુરેશભાઈ તમે 108 ને રિંગ કરીને બોલાવી દો એમ. બરાબર છે. તો મેં 108 બોલાવી બેન. એટલે 108 તો તરત જ પહોંચી ગઈ હતી? હા, થોડો સમય લાગ્યો, અડધો કલાક જેવો. બરાબર છે. અજાણી બાળકી છે એટલે અમને એકદમ ખબર ના પડી. અમે તો અજાણ જોઈ એટલે પછી અમે તાત્કાલિક એમને સારવાર માટે લીમડી CHC પર મોકલી આપી. બિલકુલ બિલકુલ બિલકુલ. સુરેશભાઈ, અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર. તો હવે સવાલ ઉઠવા સ્વાભાવિક છે, આખરે એ કઈ નિષ્ઠુર માતા હશે જેણે પોતાની નવજાત બાળકીને 9-9 મહિના પોતાના કોખમાં રાખ્યા બાદ એ બાળકીને ત્યજતા જીવ કેવી રીતે ચાલ્યો હશે? શું કઈ મજબૂરી એ માતાની રહી હશે કે પછી પોતાનું પાપ છુપાવવા માટે તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે? કેવી રીતે ભગવાને આપેલા જન્મને તે આવી રીતે રસ્તા વચ્ચે મૂકીને ચાલી જાય છે? બાળક હોવું એ નસીબની વાત છે. લોકો પથ્થર એટલા દેવ કરે છે, પથ્થરોને પૂજે છે કે જેથી ભગવાનના આશીર્વાદ તેમને પ્રાપ્ત થાય અને તેમના ઘરે
એક દીકરીનો જન્મ થાય, પરંતુ જ્યાં દીકરીનો જન્મ થાય છે ત્યાં આ રીતે ત્યજી પણ દેવાય છે, તે પણ એક મોટી હકીકત છે આપણા સમાજની. બાળકીને ત્યજી દેનાર આ ક્રૂર માતા પોલીસના સકંજામાં આવશે. આવશે તો ક્યારે આવશે? પોલીસ તમને ક્યારે શોધશે? આ સૌથી મોટો સવાલ છે. દાહોદના લીમડીની આ ઘટના છે જ્યાં મંદિરના પગથિયા પરથી આ દીકરી મળી આવી છે. નવજાત બાળકી છે, તેને તો ખબર પણ નથી કે તેની માતા કોણ છે, તેનો પિતા કોણ છે, તે કયા પરિવારમાંથી આવે છે. રોતી કકડતી જ્યારે આસપાસના લોકો તેને સાંભળે છે, પોલીસને બોલાવે છે અને તેને હોસ્પિટલ મોકલવામાં આવે છે. જો કે આ દીકરીના નસીબ એટલા સારા છે કે તેની તબિયત દુરસ્ત છે. તે વખતે કોઈ પશુ જનાવર ત્યાં આગળ નહોતું અને પહેલા જ કોઈ વ્યક્તિની નજર, માણસોની નજર આ દીકરી પર પડી ગઈ એટલે દીકરી બચી ગઈ છે. પરંતુ કહેવાય છે ને, રામ રાખે ને કોણ ચાખે. રામે નક્કી કર્યું છે કે આ દીકરીને જન્મવાનું છે, આ દીકરીનું રક્ષણ થવાનું છે. અને ભગવાને દેવદૂત સમા આસપાસના લોકોને ત્યાં પહોંચ્યા, મોકલ્યા અને હાલ આ દીકરી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. નવજાત આ બાળકી છે. આ બાળકીને છોડતા એ માતાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે તે સૌથી મોટો સવાલ છે. બાળકને ત્યજી દેવામાં આવ્યું. આ બાળકીને મંદિરના પગથિયા પર મૂકીને આ માતા ચાલતી થઈ ગઈ. પોતાની નવજાત બાળકીને કેમ મહિલાએ ત્યજી દીધી તે સૌથી મોટો સવાલ છે. શું આ માતાની કોઈ મજબૂરી છે કે પછી પોતાનું પાપ છુપાવવા માટે આ મહિલાએ, આ માતાએ આ બાળકીને આ રીતે ત્યજી દીધી છે? નવજાત બાળકીને છોડી મૂકતા માતાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે? બાળકીને ત્યજી દેનાર ક્રૂર માતા પોલીસના સકંજામાં આવશે કે કેમ? આ બધા સવાલો છે. ઝી 24 કલાક પૂછી રહ્યું છે, પરંતુ એનો જવાબ ક્યારે અને કેવી રીતે મળે છે તે સૌથી મોટો સવાલ છે.